कल न होई मेड़ो माई तन मेड़ो भैरंग पाव हेड़ो निहड़ा न सूत नेड़ो मारा सतरा के कामर भियाला नारायण दास है तुम्हारा नारायण दास है तुम्हारा मारा सतरा के कामर भियाला नारायण दास है भल गयो निज वरणे अनियने पत्नी परे थोड़ो हास करो ये पोथेल चापो पारणे एड़े मुख पर वस्त्र धरो ते दीजी भान कर लिए ने जोग माया काठियानी जोग माया कवि सिधावी हर दुवास हमारा देश नी आवी जनेता अमर से इतिहास मां ई जनेता ना उतरे कमर वीर भारत की अन जन देह वीर दीता दान पण चापा हवे वाला ये विधान ए हमें चापा कोने चढ़ावे ई जनेता ना उतरे अपना थाफला जेवो चापराज वालो थयो एने मस्तक धरू महादेव ने अने ठूठ लईने तड़मा गयो लड़तू पड़ू धड़ लाठिए अमारो काठी गयो कैलाश मा देश ने आवी जनेता अपना देश ने आवी मावड़ियों अपना देश ने आवी जनेता अजी अमर नारायण दास बाबू ने मोगल माता ने नौ लाख लोबड़ियाली ने गावा बाई तारी नींदरड़ी नागी मारा शब्दो ना ये सिमाड़ा बाई ना पूरा थिया मोरा मारा शब्दो नी ये आवड़दा बाई ना ए
घड़ा घड़ा माड़ी धरणी अंबर पार ये घड़ा बाई ते तो किड़ी ने रेरा बोला कुचा ना एक धाते मीठा मीठा दूधड़ा घणो बधो आनंद कर्यो पूज्य संत ना सानिध्य में समय घणो बधो वयोग्य छे पण आपनो भाव छे एटले थोड़ी वार फरीवार आव्यो छु तो रामबाला ने याद कर्यो घणी बधी सुरवीरो नी वातो करी अहींया आयरमा मां पण छे एटले मने एक रचना बहु गमती एनी यादी करूं ઘણું બધું લખાણ હોય છે પણ અમુક પ્રસંગો અમુક સુરવીરો એવા હોય છે એને યાદ ન કરી ત્યાં સુધી અમને મજા ન આવે એટલે કે દેવાત બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી એ જી દેવા તું બહુ દરના સપને આવી એની રાજપૂતાણી ઉગાની પણ યાદી થઈ જાય એટલે કે ભાઈ તારા ને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી તારા નવહોરટની ધણિયાણી આમ જુનાણાના પાદર માંથી નીકળીને વેલણામાં બેહીને જાય છે અને એને નક્કી કરી લીધું છે કે દ્વારકાધીશ ના દર્શન કરી અને મારે દરિયામાં ધ્રુવકો મારીને મરી જવું છે, હવે પાછું નથી આવું. એમાં વગડાની માલિકો રામ જાય છે ને એમાં અવાજ પડ્યો કાને, વગડામાં ભેહું ચારતો ચારતો મેલડીઓ ચારણ છે એ જગદંબા ખોડિયારના ચંદ બોલતો હતો, છંદ બોલે ની અવાજ પડ્યો. પડદો ઊંચો કર્યો આમ વેલણામાંથી રાજપૂતાણી, એ પડદો હટાવ્યો. પડદો હટાવતાની હારે દ્રશ્ય જોયું, ખાખરાના બાટણાની માથે ફાળિયું ઢાંકેલું અને ચારણ છંદ બોલે, પણ ખાખરાનું ઝાડવું ધ્રુજતું હતું. ગોયલ સાહેબ, ખાખરાનું ઝાડવું ધૂણે રાજપૂતાણીના મોઢામાંથી અવાજ નીકળી ગયો, દાસી દાસી વેલણું રોકાવી દે, હવે મારે મરવું નથી, મને મા મળી ગઈ છે, હવે મારે મરવાની જરૂર નથી. ગણગણથી દોટ મૂકીને ચારણના પગમાં પડ્યા. ચારણે કીધું, હા હા મા, નવ હરટની ધણિયાણી, તમે તો અમારી મા કહેવાઓ, તમારે અમારે પગે ન લગાય કે હું દુઃખના દરિયામાં ડૂબેલી છું. દુઃખનો દરિયો તો કે હા, કેમ અમારી ભગવતી તમારા દુઃખ ભાંગશે, એક ભગવતી તમારા દુઃખ ભાંગી નાખ છે, કે મારું દુઃખ કોઈથી ભાંગે એવું નથી. મારા ઉદરમાં બાળક છે, એના માથેથી નવ નવ સોમાહા વયા ગયા છે, નવ નવ વરહ વયા ગયા છે. મારું દુઃખ ઘણાય દેવરસાનાની માનતા કરી કોઈથી ભાંગે એવું નથી. અને તેથી ચારણે કીધું, નવ નહીં, નવ દુ ને અઢાર સોમાહા વયા ગયા હોય અને આજથી ત્રીજે દી જો નવ ગણનું જન્મ ન કરાવું તો મામડિયાની ખોળિયાર બોલી ન બોલી, ભલા માણસ વચન આપું છું. અને ત્રીજે દી જન્મ કરાવતી હોય ઈ અને ઈ નવગણ દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન તારાને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી. અને રાજભા ભગત બાપુને પણ આ ખોડિયાર સપનામાં આવી હતી અને એ અહીંયા આવ્યા હતા. બે ત્રણ કડી લઈ લઉં, મને ગમે છે એટલે ભાવનગર. અને કાક બાપુની આવી અને વીરભદ્રસિંહને નીંદર નથી આવતી અને એ જોઈને એમ કહે છે કે આને તો એના કુળની વાતો સાંભળવી છે એટલે આને નીંદર નથી આવતી, આ વાતું અસર કરે છે. અને પછી ભગત બાપુ કહે છે
के हाथ ही जोड़े अने हिरनी दोरी जन ये रखल माई जे दि माता गाय बाल ना गाना तो विरोधी रे नहीं जाना પછી શું કે છે કે મને ખબર પડી ગઈ ભગત બાપુ કે આ ગોહિલ ને બાળક ને સુકામે નીંદર નથી આવતી ગોહિલવાડ ના કુંવર ને શું કે છે કે પારણા માંથી એ જી સુડવી છે એને વંશ ગોગીલો ની વાત એવું મને આંખે થી બાળ સમજાવે કે મને તા કેડે નીંદ રૂંગ આવે અને એક એક કડીમાં સાંભળી સુતા એ જી બાળ રાજા માયે મીઠડી માંડી વાત ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું દીકરીને બોલાવે
તમે શબ્દ ઉપર ધ્યાન દેજો, મજા આવશે આપને. આમ તો આ પ્રસંગને અમુક પ્રસંગો એવા હોય છે સાહિત્યમાં કે બસ જે માનવા જેવા નથી. આયર્ન ડાયરો હોય ને, હું રાજભાઈ ઘણી વાર કહું કે જાહલને સિંધમાં સુમરો કેદ કરે ને 3 મહિનાની અવધિ આપે, કોણ અમીર હુમરોક? એટલે શું કામે અવધિ આપી? જાહલે કીધું કે મને વ્રત છે, આ વાતને હું સ્વીકારતો નથી. શું કામે? વ્રતને માનતો હોય તો એ આવું કરે જ નહીં. હું એમ કહું છું, મારું માનવું છે કે જાહલને 3 મહિનાની અવધિ ન આપે સુમરો, કારણ કે એવું વ્રતને માનતો હોય તો તું એવી નજર જ ન બગાડે ને. મારે જે મારા ખ્યાલથી મને એવું લાગે કે સોરઠની શક્તિ આ જાહલ સોરઠના હિમાળા વિંધીને સિંધમાં જાય, અને જાહલ માટે નહીં આજ પણ અમુક જે શક્તિઓ છે આ દેશીના હામી ખુરજનારે અવળું જોઈ જાય કે આ ભારતની દીકરીની હામી મીટ ન મંડાય, એને અવળું જોઈ જાવ પડે. એ રીતે રહીએ તો બાકી સિનેમા હોલમાં ઠેકડા મારતા હોય તો કોણી મારે, એમાં આપણો વાંક નથી ભાઈ. આ તો સાહિત્યકાર તરીકે આવ્યો એટલા માટે કહું છું. પણ આ જાહલ ને ખબર પડી, જાહલ આ જાહલ માટે નહીં, પણ સિંધની હજારો બેનુ દીકરીને માથે હુમરો કુડી નજર કરતો હતો, અને એ ખબર આ જાહલ ને પડી કે આ પોતાની પ્રજાની દીકરીઓ માથે નજર બગાડે તો આ રાક્ષસ ખરેખર, આ તો એની દીકરીઓ કહેવાય, એના માથે નજર બગાડે. અને હું આયરની દીકરી હોરઠ માંથી હિંદુથી આવ્યો હું, અને એ જો પ્રજાની દીકરીઓ માથે કુડી નજર નાખતો હોય ને એની આંખની બોટીઓ બહાર ન કઢવી નાખું તો દેવા જ બોદરની દીકરી ન કહેવા ભલા માણસ. એટલે પોતાના નામને સંબોધીને કહે છે, બાકી જાહલની હામી સાહેબ નજર ન બગાડી હગાય. એટલે ગીગા બાપુ કુંચાલા જાહલ ચીઠી લખે છે, શું કામે લખે એ ચોખવટ કર દઉં કે ભાઈ આ ચીઠી તો છે નહીં. ચીઠી એટલે લખે છે કે આ જાહલ એમ કે નવગણને કદાચ ચીઠી મળે, હું એમ કહું કે આ એની પ્રજાની દીકરીઓને હેરાન કરે. નવગણ એમ લખી નાખે, હા બેન એના કર્યા એ ભોગવે, તને કંઈ કહેતો હોત આવું તો. એટલે જાહલ પોતાનું નામ લઈને કહે છે કે મને હેરાન કરે, મને રોકી છે. એટલે આ મારું માનવું એવું છે. શું કહે છે ગીગા બાપુ? આ જાહલ બોલતા ગયા, ગીગા બાપુ જાણે લખતા ગયા. કુંચાલા ચારણ કવિ શું કહે? કે તુર્કાન મુહ પર નજર તાકીન વજન કભુરા દેવ દે, તુર્કાન મુહ પર નજર તાકીન વજન એ કભરાવ દે, જુલમી એ હાંભળી ને બોલ જાહલ ખડકીર દે, આહીર બાળા એકલી પૂજાય છે મારી મતી, નરપતિ હો રજ તણા નવ ધણ એક કર દે ભૂપતિ, નરપતિ હો રજ તણા નવ ધણ એક કર દે ભૂપતિ. જાહલના શબ્દો જોજો. હવે જે આયરની દીકરી બોલી એના અમે ઉપાસ. અમને ઘણા કે તમે આયરુના વખાણ કરો, દરબારુના વખાણ કરો, અમારા કેમ નથી ગાતા? પણ તમારા બાપા બસમાં સડવા જાય, કોકનો ધક્કો લાગે ને પડે ને 8 દિવસ સુધી બધા ખબર કાઢવા વાળાને ખર્ચા કરાવે અને પછી ધીરેક દઈને વયા જાય, એના ગીત અમારે ગાવા કેવી રીતે? એના ગીત અમારે કેવી રીતે ગાવા? અમે તો એના ઉપાસક, એના ચારિત્રના ઉપાસક છીએ, અમે એની શક્તિના ઉપાસક છીએ સાહેબ. 22,000 રાજપૂતોને હારે લઈ અને આરાવલીની ગાળિયોમાં મહારાણા પ્રતાપ જેથી આટકતો હતો અને ધ્રુજી ગયો ને, કહેતી દુરસાજીએ કાગળ લખ્યો હતો કે આ રાણા બાપ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ. હવે એક વિશંભર ઉપર તું આજ પણ નથી બોલાતો, આ તો લોકશાહી છે. બધા એમ કે લોકશાહીમાં ગમે એનું હાલે તોય ઘણાને અમુકની કચેરીમાં ઉભી ન બોલાય, અમુકના એરિયામાં અમુક શબ્દ ન બોલાય, પણ પણ હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકા નાખતું તેની કચેરીમાં ઉભી દુરસાજીએ કીધું ધર્મ રહેશે તો રહેશે ધરા અને આ ખપ જાહે ખુરશાણ, એક વિશંભર ઉપર રાખીને ભરો હો રાણા. અકબરનો કવિ તેની દુઆ કહેતો હતો, વચ્ચે લઈ લો ચીઠી તો ચાલુ જ છે. અકબરનો કવિ દુઆ કહેતો હતો કે અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર, અકબર રૂપી એવું અંધારું જામ્યું છે એમાં હિન્દુસ્તાનના રાજપૂતો છે ને હુઈ ગયા છે. તઈ દુરસાજી આઢા બોલતો હતો એની કચેરીમાં, દુરસાજી આઢા બોલતો અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર, તો કે જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો ફરતા પછી. અને હવે નો દોહો અકબર પથ્થર અનેક ભૂપત તે ભેળા કર્યા, આ ભેળા કર્યા એ તો પથરા છે બધા, પણ હાથ ન લાગે હે કે અમારો પારા રાણો ફરતા પછી. પણ હવેનો શબ્દ જે બોલ્યો છે શું કીધો?
अकबर हो गोठला नी हरोड़ एमा अकबर आरोधा करे। अकबर नो कवि बोलो को अमारो अकबर एवो बळद छे हो गोठला नी ताकत होय अकबर एक मा छे हो गोठला नी हरोड़ एमा अकबर आरोधा करे। ते दुर्साजीए कीधु अरे राहे नवरीए राण अमारो पराड़ो हाथ प्रताप जी बोलो तो बळद राहे नरीए राण अमारो पराड़ो हाथ प्रताप जी ई वात अमने गमी छे ने एना अमे गीत गाया छे साहेब गमे आवा बावलिया ना आ फोटा ना बदाय अटाणे घणा बहु भणी गया एम के भाई आ युग में आवू बधु एना जवाबो छे अमारी पासे कदाच कोई विज्ञान में वयो जाय ने आम तेमनो बुद्धि वाळो बहु भणी जाय ने एम के ने तो अकबर ने वांची लेजो अकबर जेवो बुद्धिशाळी आ बीजा जेने कहेवाय देशमांथी बीजा प्रांगणामांथी आवी अने हिंदुस्तानी माथे राज करतो एने बुद्धि वगरनो कई कोण हगे एने तो वांचो तो खबर पड़े एमां केडी बुद्धि हती ई आपणने खबर नहोती ने एनी पहला 550 वर्ष पहला अकबर बादशाह ने खबर थी कोना फोटा रखाई कोना मोटा जोवाय अने फतेहपुर सिकरे मा युवानों माटे खास कहूं छूं जेटलू थोड़ू जेटलू हंभळाय एटलू अमारी पासे तो आ छे मैं सोखवट कर दी थी शुरुआत में अमारा थी ठेकड़ा मारा एम नथी जेटला प्रोग्राम हाले एटला घणा हा एटले फतेहपुर सिकरे मा जगमाल ने पत्ता नामना राजपूतना पुतला उभा कर्या था બાજરાનો રોટલો ને હેરડીને માદળિયા હારે ખાતા હોય એવું થાય એમાં કયું બહાર કાઢે તમને ખરેખર વંદન છે આવા આવું આવા સાંભળવા વાળા અમને મળતા રહે ને તો અમે આવું બધું ગોત્યા કરીશું નકર કેવું ક્યાં ઘણી વાર એવું ઓડિયન્સ ભટકાય તો એમ થાય કવિરાજ હવે ગરમીમાં વયો જા ડુંગરા ને સંભળે બીજું કોઈ નહીં સાંભળે ડુંગરા ને સંભળા પણ આવો પડકાર હોય ફતેહપુર સિકર માં પૂતળા ઉભા કર્યા રાજપૂત ને કઈ જગ્યાએ ખબર જનાનખાના ની સામે કોક ભણેલા ને કરજો આ વાત દેખાડજો જનાનખાના ની સામે અકબર ની બેગમો હવારમાં દરવાજો બારી ખોલે રાજપૂત ના પૂતળા ના મોટા જોવા પડે એના મંત્રીઓએ વાંધો ઉઠાવ્યો તો બુથ કો તોડ દો હમ બુથ કો તોડતે હૈ હિન્દુ ના મંદિર ને તો આપણે તોડી છી બુથ કો હટા દો બુથ કો તોડ દો અકબર બાદશાહ વાયનો નહીં બેગમોની પાસે વાત આવી એની રાજ એની બેગમો અકબરની પત્નીઓ એના પાસે વાત આવી અને અકબરની પત્નીઓ કીધું ઓ મેરે 14 તબક્કો હિલાને વાલે જલાલ ઓ મેરે 14 તબક્કો હિલાને વાલે જલાલ અબ કિસે ડરતે હૈ બૂજ કો તોડ દો યે રાજપૂત કા મુખ હમ સુબહ ઉસકે ક્યું દેખે હમ તો ઇસ્લામ હૈ એક વાર કીધું બૂજ કો તોડ દો બીજી વાર ત્રીજી વાર કીધું તો અકબર બાદશાહે કીધું યે બૂથ નહીં યે સબૂત હૈ है कई ये सबूत है कैसा सबूत दे दी अकबर बोलो ने ई मारे ने तुम्हारे गौरव लीधा राजपूतो माटे क्षत्रियो माटे तो खास अकबर बादशाह कीधु सुबह उठ के मेरी कोई भी बेगम एने पोता ऊपर भरोहो न तो आ मोटा हूं ऊपर हतो अटले अमे एना गीत गाई छी टूटी जाई ता हुती अकबर बादशाह कीधु सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये पुतले का मुख राजपूत के पुतले का मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरी दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा। साहब ये ना खबर होती है एक एवो जोई जा मोटू जोई जा मारो एक एवो दिकरो थी जाए आ पुतला नु मोटू जोवे तो मारी दिल्ली नी गादी ऊपर कोई खेवी न होगे साहब एने भरो हो तो अने पाकिट मा चौक मा गाडियो मा आना फोटा रखाय मोखड़ाजी गोहिलना रखाय જોગીદાસ ખુમાણના કે રામબાળાનાય રખાય દેવાદ બોદરના ઉગાના ભોજા મકવાણાનાય રખાય પ્રતાપ કે શિવાનાય રખાય રામકૃષ્ણના નાવા સાધુના રખાય આ શાહરૂખના સલુ ફલુના નો રખાય સાઈન ફલુ થઈ જાય આ સંસ્કૃતિ આપણી નથી પાછા પ્રેમના ગીતમાં ઉતરી ગયા હોય વેલેન્ટાઇન ડે ફરી યાદી કરાવું હમણાં એક જગ્યાએ પ્રેમ કોને કહેવાય હમણાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો અમારા વગડવાળા આટો મારવા વાહે ગયા એક જણો બ્લેડથી અહીં લખ્યું તું રોતો તો ઊભો ઊભો એટલે અમારે વગડવાળે કીધું કાં રોવો તો આમ હાથ કર્યો એટલે કે બ્લેડથી લખો તો દુખે જ ને હવે હું કામ રોવો તો દુખે એટલે નથી રોતો કે તો કે સ્પેલિંગમાં લોચો થઈ ગયો કે એવો શું લોચો થઈ ગયો કે લખવું તો કેટરીના લખાઈ ગયું કૂતરીના પછી અમારે વગડવાળાએ કીધું કે બરાબર લખાણું છે તમે ખોટા રહો છો કહેવાનો મારો અર્થ ઈ જે છે એવું સમય છે ત્યારે આપણે રાણાને યાદ કરીશું આ તો વચ્ચે મેં કહેવાનો મારો અર્થ કે આયરની દીકરી બોલી અને ગીગા બાપુ કુંચાલા લખે છે શબ્દો જોજો ખુમારી જોજો આ અમને ગમે છે
कई मेरू तड़ो वड़ता तुम्हारो अनजेनु पेट सायर ने बने जग बीच करियो वंश जातन तखत बेहारो तने जग बीच मारा ए पोताना वंश ने जातो करी तने बेहारो ई बाप ना ए उपकार नी तारा चीत मा होई समृद्धि तो नरपति हो रज तना नव गण बेद कर जे भूपति बोली मेरु तड़ावर तात मारो जनु पेट सायर ने पने जग बीच करियो वंश जातो न तकत बेहारियो तने ये बाप ना उपकार नी तारा चित मा होई समर्थि तो हूँ करगरती नथी आयर नी दीकरी अन हवे जे बोली छे के हां पड़ी ले भाई तने बहु याद न होई तू करगरु नहीं कारण के वधु जान हूँ लखती नथी नरपति समरण न होई तो बोला देवा तू बो दर्शनी यादी हजू दिल मा होई तो हुई बापू पटा धरतनी बेटी आज धीरज घुटी दई ध्रुजती ઈચ્છી તો ગમે ત્યારે ગવાય ગમે ગાય પણ કેવી રીતે રજૂ કરવી ને એની પણ કઈક મજા છે હુઈ બાપુ પટા દર્તણી બેટી ધીરજ ખૂટી દઈ ધ્રુજતી હવે નરપતિ હોરજ તણા નવ ઘણ મારી પેર કરજે ભૂપતિ અને હવે સાંભળજો એક ઓળખાણ આપે છે કે ઉગો સહોદર ભાઈ મારો હણ્યો તું કારણ હસી આઠક બાઈએ બે બાજુ મારી માને પકડી હોય લોડા લેતી હોય ધ્રુવકા મુકતી હોય લાંબો ઘૂંટો તાણ્યો હોય લાળુ પૈયું જતી હોય એમ નહોતી આવી મારી માં માથું કાપ્યા પછી એટલે કહું છું કેમ આવી તી કે ઉગો સહોદર ભાઈ મારો નહીણો તું કારણ હસી જનની કચરી આંખ જેની કામળી કમરે કથી તેજી આજા તાંજણ મારી માયા આંખે અને તેથી હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા લવ ગણ પેદ કરજે ભૂપતિ સિંધની દીકરી ઉપર ત્રાસ જોયો એટલે છેલ્લી કડીમાં જાહલે લખ્યું શું કે છે વાહ 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 વાતો તો એટલી બધી છે પણ હવે વાંધો નહીં અમુક ફરમાશ લઈ લે અમુક બીજા પ્રોગ્રામમાં કારણ કે છેલ્લો પ્રોગ્રામ તો નથી આ પણ આ બહુ સારી ફરમાશ મને ગમી એટલે આ હું લઈ લઈશ ટૂંકમાં હવેની કડીમાં કહે છે કે અવધિ મહિના તીનની મેસી તુમહી પદ છે કરી હવે વિરાગ અવધ વીતી જશે તો માનજે જાહલ મરી તો ઈ પાપને
उपकार बे हवे छेतने जो छत्रपति हवे नरपति।